કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 25 માર્ચ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાજપની ધરોહર સમાન વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ ભાજપની સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. પક્ષના સંગઠનને મજબૂત અને વ્યાપક બનાવવામાં તેમણે સખત પરિશ્રમ કર્યો. સંસદમાં ફક્ત 2 માંથી 272 સુધીના સંખ્યાબળ સુધી પહોંચાડવા માટે એલ કે અડવાણીજીનું યોગદાન મુખ્ય રહ્યું હતું. અત્રે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં અડવાણીજીને ગાંધીનગર બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર નથી કરાયા. નોબત વાર્ષિક લવાજમ યોજના 2018-19 મેગા ડ્રો શેખર માધવાણી હોલમાં યોજાયો હતો, જેમાં ₹1,21,000 પ્રથમ બમ્પર ઇનામ ખંભાળિયાના ગ્રાહકના ફાળે ગયું છે. આ ડ્રો સમારોહમાં આગામી વર્ષ 2019-20 આકર્ષક લવાજમ યોજનાનું લોન્ચિંગ ખાસ ઉપસ્થિત રહેલા અતિથિ રાજ્યના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે નોબતના નિડર પત્રકારિત્વને બિરદાવી પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારોહમાં જામનગરના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, શુભેચ્છકો, વાચકો, હાલારના પ્રેસ પ્રતિનિધિઓ તેમજ અખબાર વિતરકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જામનગર લોકસભા બેઠક માટે પક્ષના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા છે. આ સાથે જ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાનાર હોવાથી ભાજપના ઉમેદવાર તરીકે રાઘવજીભાઈ પટેલના નામની જાહેરાત થઈ છે. તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડને કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં વિધાનસભ્ય સ્પીકરે ધારાસભ્ય પદેથી દૂર કરવાનો નિર્ણય કરતા આજે જામનગર આહિર સમાજ દ્વારા લાલ બંગલા સર્કલમાં ધરણા કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ધરણા પછી રાજ્યપાલને સંબંધિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી સ્પીકરના નિર્ણયને રદ કરવા માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આહિર સમાજના રાજકીય અગ્રણીઓ તેમજ બંને જિલ્લામાંથી સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ તથા NSUIના હોદ્દેદારોનું સંમેલન જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં યોજાયું હતું. લોકસભા બેઠકના સંભવિત ઉમેદવાર હાર્દિક પટેલે ઉપસ્થિત રહી યુવાનોને ભાજપ સરકારના પોકળ વચનો અને નિષ્ફળતા અંગેના મુદ્દા ઘેર ઘેર લઈ જવા અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ સભ્ય પૂનમબેન માડમના નામની જાહેરાત થઈ છે. પૂનમબેન માડમે આજે નોબત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા ચેતનભાઈ માધવાણીએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી ચૂંટણીમાં વિજયી બનો તેવી શુભેચ્છા પાઠવી હતી. પૂનમબેન માડમ સાથે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રી હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપના મહામંત્રી ડોક્ટર વિમલ કગથરા, પ્રકાશભાઈ બાંભણિયા તથા ધર્મરાજસિંહ જાડેજા, મીડિયા સેલના આશિષ કંટારિયા તેમજ નીતિનભાઈ માડમ તથા ભાર્ગવભાઈ ઠાકર સતત સાથે રહ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.